નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે હિનલ્સ કિચનમાં, જેમાં આજ આપણે બનાવી જઈ રહ્યા છીએ રવો. એની સામગ્રી આ પ્રમાણે છે: પાણી, ઘી, ખાંડ, રવો, એલચી પાવડર અને બદામ છે કટ કરેલી. સૌ પ્રથમ આપણે ઘી નાખીશું તેમાં. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં રવો એડ કરવાનો. વાટકી એક રવો લીધેલો છે, જે 2-3 વ્યક્તિઓને આરામથી જમી શકે છે. તમે જોઈ શકો છો આ જે આમાં ઘીનું પ્રમાણ નાખવું પડે એમ છે, જેથી આપણો રવો સ્વાદિષ્ટ થાય. ધીમા આંચ ઉપર બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી એને શેકવાનો છે. બીજી બાજુ આપણે ગેસમાં પાણી ગરમ મૂકવાનું છે, જે આપણે રવામાં નાખવાનું હોય છે. તે પણ આપણે મૂકી દઈએ પાણી. તેમાં હું મિત્રો તમને કહી દઉં, વાટકી એક રવો હોય તો એમાં 1/2 વાટકી ખાંડ આવશે, 2-3 વાટકી જેટલું પાણી આવશે, એનું માપ છે. અંદાજે તમને આવડતું હોય તો કોઈ વાંધો નથી, બાકી આ રીતે બનાવો. પાણીને ફૂલ ગરમ કરવાનું છે. જો મિત્રો સેજ બ્રાઉન થાય છે, હજી તેને ફૂલ બ્રાઉન કરવાનો છે. જે બ્રાઉન થઈ જાય એટલે સમજી લેવાનું કે રવો શેકાઈ ગયો છે. તમે તેને ધીમા તાપે શેકશો એટલે એ બ્રાઉન થશે અને સેજ ફૂલશે પણ. અને જે માણસોનું અમુકનું કહેવાનું હોય છે કે રવો બનાવીએ તો એ એકદમ ચીકણો થાય છે, જો તમે શેકાવા ન દો તો એ ચીકણો થાય. ફૂલ શેકાવા દો ધીમા તાપે અને ઘીનું પ્રમાણ આ રીતે નાખવું પડે. તમે ઓછું નાખો તો ચીકણો થઈ શકે છે. જો તમે જોઈ શકો છો આ રીતે બ્રાઉન કલર થવા દેવાનો છે. અને બીજી બાજુ આપણું પાણી પણ ઉકળી ગયું છે. હવે સૌ પ્રથમ આપણે પહેલા એમાં પાણી એડ કરીશું. તમે જુઓ છો મેં બધું પાણી એડ કરી દીધું છે, જેથી રવામાં પાણી જોડતું હોય. હવે સેજ પાણી ભરે એટલે એમાં ખાંડ એડ કરવાની છે. ખાંડ ઓગળી જાય અને રવો થવા આવ્યો હશે એટલે તમને ખબર પડી જશે ઓલરેડી ઘી છૂટું પડવા માંડશે. એમાં હજી આપણે રવો થયો નથી, વાર છે. પછી તમે ગેસ ફાસ્ટ કરી શકો છો. તમે જોઈ શકો છો જે રવો ઘટ થવા લાગ્યો છે અને ઘી પણ છૂટું થવા લાગ્યું છે. આ રીતે થવા માંડે એટલે સમજી લેવું હવે રવો તૈયાર થઈ જવા આવ્યો છે. જો એકદમ ચમચાથી છૂટો પડી ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે ગેસ બંધ કરી દેવાનો. ત્યારબાદ તેમાં એલચી અને બદામની કતરણ એડ કરવાની છે. આપણે થોડીક બદામની કતરણ સજાવટ માટે રાખશું, બાકી બધી એડ કરી દઈશું. આ આપણો રવો
તૈયાર છે મિત્રો, તમે ચાખી શકો છો. મિત્રો આપણે રવો તૈયાર છે, મેં વાટકામાં કાઢી લીધો છે તેને. હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું બદામની કતરણથી. અને મેં એલચીનો ભૂકો હું બોલી જ હતી કે આપણે રાખીશું થોડો. જો મિત્રો આ પ્રમાણે આ રીતે સરળતાથી તમે રવો બનાવી શકો છો. અને મહેમાનો જ્યારે આવ્યા હોય છે ત્યાં આપણી જે મૂંઝવણ હોય છે કે રવો બરોબર નથી થતો, એ આ પ્રમાણે તમે કરશો એટલે રવો સરળતાથી અને સરસ અને સ્વાદિષ્ટ બનશે. જોતા રહો અને લાઈક કરતા રહ્યો હિનલ્સ કિચનમાં.